માંડવી નગરપાલિકા દ્વારા દુકાનના માલિકોને વેરો ભરવા માટે વારંવાર જાણ કરવા છતાં દુકાન માલિકો દ્વારા વેરો ન ભરતા માંડવી સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરની દુકાનમાં તાળું મારી સીલ કરવામાં આવી હતી. માંડવી નગરપાલિકા દ્વારા નગરના વિકાસ કાર્યો અને પ્રજાને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મહત્વનું પાસું ગણાતું કરવેરા થકી કરવામાં આવે છે. જ્યારે નિયમિત વેરો ભરવા સૌ મિલકત ધારકોને જવાબદારી હોય છે, તથા પણ માંડવી નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરમાં દુકાન માલિકોને વારંવાર ભાડું નિયમિત ભરવા માટે જાણ કરવા છતાં દુકાનદારોની વેરો ન ભરતા પાલિકા દ્વારા ભાડું વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરની 52 નંબરની દુકાનને સીલ કરવામાં આવી છે, જેના કારણે સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરના નિયમિત રીતે વેરો ન ભરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને દુકાન ભાડે રાખનારાઓમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ શોપિંગ સેન્ટરમાં મોટા ભાગે દુકાન ભાડે રાખી દુકાન ચલાવી ધંધો કરતા હોય છે, જે દુકાનને દુકાન માલિકો એમની મરજી મુજબ ભાડે આપતા હોય છે અને ભાડા પેટે રાખનાર દુકાન માલિકને દર માસે નિયમિત રીતે ભાડું આપે છે. પરંતુ નગરપાલિકાના હસ્તે દુકાન લેનાર દુકાન માલિક ભાડું ન ભરતા ભાડે લેનાર ધંધો કરતા વ્યક્તિઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેથી જેમના નામે દુકાન માલિકી છે તેમણે નિયમિત રીતે ભાડું ભરવાની ફરજ બને છે. માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરીએ જણાવ્યું હતું કે માંડવી પાલિકા દ્વારા જેમના ભાડાઓ હજુ પણ બાકી છે તેવા મોટા મોટા બાકીદારોને સંપર્ક કરી ભાડા વસૂલ કરવામાં આવશે અને તેમ કરવામાં ચૂક થશે તો તેમના મિલકત સીલ કરવામાં આવશે, તેમજ પાણીના કનેક્શન પણ કાપવામાં આવશે અને તેમના પર કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માંડવી નગરપાલિકાના દુકાનદારોના હજુ પણ ભાડા બાકી છે, તેમના પર કડક હાથે કાર્યવાહી કરવી જરૂરી છે. મિલકતના બાકીદારો વેરા વસૂલાતોની જે ઝુંબેશ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે, જેમાં મોટા મોટા જે બાકીદારો જે છે એઓને રૂબરૂ સંપર્ક કરવામાં આવે છે અને તેમ છતાં પણ જો બાકી રહે તો એનો વેરા વસૂલાત અને મિલકત ભાડા વસૂલાત કરવામાં આવે છે. અને નગરપાલિકા દ્વારા જો કોઈ વેરા વસૂલાત માટે જો બાકી રહેલા હશે તો એમને મિલકતો સીલ કરવાથી માંડીને જપ્તીની તેમજ પાણી કનેક્શન અને નળ કનેક્શન કાપવાની બી કાર્યવાહી નગરપાલિકા દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. જીતેન્દ્ર સોલંકી, જનસાક્ષી ન્યૂઝ, માંડવી.